જ્યારે કેશોદના ગગનનાથપરા વિસ્તારમાં વરસાદ અને ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે. આ વૃક્ષ સીધો ઇલેક્ટ્રિક પોલ ઉપર પડતા ઇલેક્ટ્રિક પોલ તૂટી જવા પામ્યો છે અને જાહેર રસ્તા પર વૃક્ષ પડતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા, ત્યારે લોકોમાં આફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેશોદના થોડાક સમય બાદ ફરી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે કેશોદના ગઈ રાતથી બે જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને સવારે આજે ભારે પવનને લઈ અને વરસાદ ધમધોકાર વરસી રહ્યો હતો. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ગંડાપરા વિસ્તાર છે, વિસ્તારમાં અંદર આજે ભારે પવનને લઈ અને નીલગરીનું વૃક્ષ ધરાશાયી થયું છે. આ એક 24 કલાકનો રસ્તો કન્ટિન્યુ હોય છે, ત્યારે આજે આ વૃક્ષ ધરાશાયી થતા કોઈ આજે નીકળ્યું ન હતું અને સદનસીબે જાનહાની કોઈની થઈ હતી નહીં. ત્યારે આજે વૃક્ષ પડતા જ એક આ પોલ છે એ ધરાશાયી થયો હતો અને માણસો ટોળે ટોળા એકઠા થયા હતા. આઈના જ આજે એક નાગરિકો છે એને પૂછીએ કે આ કઈ રીતની ઘટના બની હતી, શું હતી આ ઘટના? પહેલી સવારને કારણે પવન હતો ધોધમાર અને વરસાદને કારણે અને એક નીલગરીનું ઝાડ પવનને કારણે પડી જતા બે થાંભલા અને વૃક્ષો પડી જતા કોઈને જાનહાની નથી થઈ અને તાત્કાલિક જીબીને ફોન કરતા તાત્કાલિક સ્થળે પહોંચી ગયા, જીબી 9 વાળા તાત્કાલિક આવી ગયા, જેવો ખૂબ ખૂબ આભાર. ત્યારે આજે આ વૃક્ષ ધરાઈ રહ્યું છે, ત્યારે આજે અહીંના નાગરિકો જ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. અબતક ન્યૂઝ, જય વિરાણી, કેશોદ.